દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ખાતે પશ્ચિમ વિસ્તારના લોકોએ હોબાળો મચાવ્યો હતો. વીજ બિલમાં ઉજાલા બલ્બ ખરીદી લીધા હોવા છતાં તેમજ કેટલાક લોકોએ બલ્બ જોયા નથી, તેમ છતાં કેટલાક રૂપિયા ચાર્જ સ્વરૂપે ઉમેરાઈને આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ પાંચ બત્તી ખાતે આવેલ જીબી કચેરી ખાતે હોબાળો મચાવી મોટા પાયે જીબીના તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર કરાયા હોવાનો આક્ષેપ કર્યા હતા. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કેટલીક સોસાયટીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ જીબી વિભાગ દ્વારા લોકોને આપવામાં આવેલ લાઇટ બિલમાં ગંભીર ભૂલ જણાય આવતી દેખાતા લોકોએ પાંચવતી ખાતે આવેલ જીબી કચેરી ખાતે હોબાળો મચાવી મોટા પાયે જીબીના તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપો કર્યા હતા. રજૂઆત કરવા આવેલા લોકોએ જણાવ્યું હતું કે કેટલાક લોકોએ ઉજાલા બલ્બ લીધા નથી તો પણ બિલમાં 75 રૂપિયા જેટલો ચાર્જ ઉમેરાયો છે, તેમજ જે લોકોએ વેચાણથી બલ્બ લઈ લીધા છે તેનો પણ ચાર્જ ઉમેરાઈને આવતા લોકોએ જીબી તંત્ર સામે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા છે. તેમજ સમગ્ર મામલા અંગે પોતાનો રોષ વ્યક્ત કરી જણાવ્યું હતું તો બીજી તરફ જીબીની ગંભીર ભૂલ સામે આવતી હોય કાર્યપાલક એન્જિનિયર ઉચ્ચ કક્ષાએ તપાસ બાદ રજૂઆત કરી સમગ્ર મામલા અંગે તપાસ કરવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જો લાઇટ બિલમાં આ પ્રકારે વધુ ચાર્જ લેવામાં આવતો હોય ઘણા લોકોને અમે ફાયદો લાગી અને 650 રૂપિયામાં 10 બલ્બ નું અહીંયા જીબીની કચેરીમાં વિતરણ થતું હતું. હજારો લોકોએ આ બલ્બ ખરીદ્યા, રોકડેથી ખરીદેલા છે, છતાં પણ અત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા એક મોટો ભ્રષ્ટાચાર આચરી અને દરેકના બિલની અંદર કોઈની અંદર 140 રૂપિયા, કોઈની અંદર 112 રૂપિયા, કોઈની અંદર 125 રૂપિયા ઉમેરો કરીને મોકલવામાં આવે છે. અમને તો આ બાબતે ખબર ના હતી, પરંતુ જાગૃત નાગરિકો દ્વારા અમે જ્યારે બિલ જોયું તો અમે પૂછ્યું કે સાહેબ આ 140 રૂપિયા શાના છે, તો બધા જ હવે તો હજારો બિલો આવી ગયા છે. એટલે ગઈકાલે અમે આપણે જીબીના અધિકારીઓને મહિલા સાહેબને પૂછતા કે સાહેબ અમે જ્યારે 650 રૂપિયાના અમારી પાસે રોકડની રસીદ છે તો આ પૈસા તમે બાકી લખીને શાના મોકલ્યા, તો સાહેબે અઢળ કરીને એવું બોલેલા કે હવે અમને તો ખબર નથી. તો અમે પ્રશાસનને કહેવા માંગે જીબી આ દક્ષિણ ગુજરાત કંપનીને કે આ બિલ તો ભરૂચ શહેરમાં જ બને છે અને ભરૂચ શહેરમાંથી જો બનતું હોય ને તમને જ્યારે અધિકારી તરીકે આવું કહેતા હોય કે અમને ખબર નથી તો આ ભ્રષ્ટાચાર કોણે આચરેલો છે? આ અધિકારીઓ એમના મીરાપીપામાં કરોડોનો જો આજે 500 લોકો કે 50 લોકો અહીંયા ઉપસ્થિત છે, પરંતુ આવતીકાલે કે બે દિવસમાં જ્યારે આ ભ્રષ્ટાચાર અમને જીબીનો બહાર પડશે ત્યારે હજારોની સંખ્યામાં અહીંયા લોકો આવશે અને આ જીબી પાસે હિસાબ માંગશે. અમુક વ્યક્તિ તો આમાં એવા છે કે ઉજાલા બલ્બ ન જોયો એમને, એમને પણ બાકી બિલ લખીને બનેલું છે. તો આ કેવો મોટો ભ્રષ્ટાચાર! અગાઉ પણ આવા ભ્રષ્ટાચારો થયેલા છે, તમને ખબર હશે ભરૂચ શહેરમાં. એટલે આજે વીજ કંપની પાસે અમે જવાબ માંગીએ કે ભાઈ આ ભ્રષ્ટાચાર થયેલો છે એમાં કોનો કોનો હાથ છે અને આ જે બિલો બનાવેલા છે એ કોઈ બિલો એ અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ. એટલા માટે કે અત્યારે ખાલી 500 બિલ બનેલા છે, પણ હવે પછી મહિનાની અંદર તપાસ કરતા લાખોની સંખ્યામાં બિલ ધારકો અહીંયા આવશે, તો આ ભ્રષ્ટાચાર મોટા પાયે થયેલો છે. એટલે અત્યારે અમે શાંતિપ્રિય સાહેબને મળીશું અને રજૂઆત કરીશું, જો અમને પ્રોપર બિલો આ સુધારીને નહીં આપે અને જવાબદાર અધિકારી અમને લેખિત નહીં આપે તો ટૂંક સમયની અંદર હજારોની સંખ્યામાં ભરૂચ શહેરના નાગરિકો જીબી પર આવશે અને એને તાળાબંધી કરશે. હારુન પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ, ભરૂચ.